હેલો એવરીવન, હાઉ આર યુ? કેમ છો બધા? હેપી હેપી મજામાં? મારા દરેક બાળકો ઘરે સુરક્ષિત છે અને દરેક બાળકો મજામાં છે. દરેક બાળકોનું મહદી સ્કૂલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. બાળકો, આપણે શાળાએ આવીએ તો પહેલાં આપણે શું કરીએ છીએ? દુઆ કરીએ છીએ. ચાલો, તો તમે બધા દુઆ માટે તૈયાર? ચલો, દરેક બાળકોની આંખ બંધ અને દુઆ માટે તૈયાર. ચલો શરૂ કરો દુઆ. થઈ ગઈ દુઆ? ચાલો, દરેક બાળકો ધીમે ધીમે આંખ ખોલો. બાળકો, આપણે પહેલાં દુઆ કરીએ ને અને પછી કામ કરીએ ને. પહેલાં અલ્લાહને યાદ કરીને આપણા કામની શરૂઆત કરીએ ને તો આપણું કામ ખૂબ જ સારું થાય. બરાબર? તો બાળકો, હવે આપણે ભણવાની શરૂઆત કરશું. શું ભણવાનું છે? મેં તમને કીધું તો વિષય ગુજરાતી. ગુજરાતીમાં બારાક્ષરી. તો આપણે બારાક્ષરીમાં ક્યાં આવ્યા હતા? ડ. બરાબર ને? આપણે ઠ સુધીની બારાક્ષરી લખાઈ પણ ગઈ હતી અને એકવાર રિવિઝન પણ થઈ ગયું હતું. તો હવે આપણે ડની બારાક્ષરીમાં આવ્યા. બરાબર બાળકો? હવે તમારે નવી લીટી હતી ને, જે નવી લીટીમાં લખવાનું છે. બરાબર? નવી લીટીમાં ઉપરથી, બરાબર, ડ ઉપરની લીટીમાં પહેલા જ ડ. સરસ અક્ષર કાઢવાના છે બાળકો અને મોટેથી બોલવાનું છે. બરાબર? ચાલો, પહેલી લીટીમાં તમે બધાએ લખ્યું ડ. હવે ડની નીચેની લીટીમાં શું આવે? ડને કાનો ડા. ડને કાનો ડા. ડ ડની નીચેની લીટીમાં ડને કાનો ડા. એની નીચેની લીટીમાં લખો ડને રસવાય ડી. ડ ડને રસવાય ડી. ડ એની નીચેની લીટીમાં ડને કાનો ડા. એની નીચેની લીટીમાં ડને રસવાય ડી. પછી એની નીચેની લીટીમાં લખો ડને દીર્ઘાય ડી. ડને દીર્ઘાય ડી.
એની નીચેની લીટીમાં ડ ને રસ્વા વાળું ડુ, ડ ડ ને રસ્વા વાળું ડુ, ડુ ની નીચેની લીટીમાં લખો ડ, ડ ને દીર્ઘાય વાળું ડુ, ડ ને રસ્વા વાળું ડુ, ડ ને દીર્ઘાય વાળું ડુ. હવે ડુ લખાઈ જાય એટલે ડુ ની નીચે લખવાનું છે, બરાબર? નીચેની લીટીમાં ડ ને એકમાત્ર ડે, દીર્ઘાય વાળું ડુ લખાઈ જાય એટલે એની નીચેની લીટીમાં ડ, ડ ને એકમાત્ર ડે, ડ ને એક માત્ર ડે, ડ ને એક માત્ર ડે લખાઈ ગયું. એની નીચેની લીટીમાં ડ ને બે માત્ર ડે, ડ ડ ને બે માત્ર ડે. ડને બે માત્ર ડે. હવે ડને બે માત્ર ડે પછી નીચેની લીટીમાં ડ, ડને કાનો ઉપર એક માત્ર ડો, ડ ડને કાનો ઉપર એક માત્ર ડો. સરસ અક્ષર કાઢો છો ને બાળકો? શું લખવાનું છે? ડ, ડ ને કાનો ઉપર એક માત્ર ડો. ડ, ડ ને કાનો ઉપર એક માત્ર ડો, બરાબર? હવે ડો ની પછી એટલે કે એની નીચેની લીટીમાં ડ, ડ ને કાનો અને ઉપર બે માત્ર ડો, ડ ડ ને કાનો અને ઉપર બે માત્ર ડો. પહેલાં તમે બધાએ શું લખ્યું? ડ ને કાનો અને ઉપર એક માત્ર ડો. હવે એની નીચેની લીટીમાં જ તમારે શું લખવાનું છે? ડ, ડ ને કાનો અને ઉપર બે માત્ર ડો, ડ ડ ને કાનો અને ઉપર બે માત્ર ડો, બરાબર ને? બાળકો ડ લખાય જાય ડ પછી શું આવે? ડ એની નીચેની લીટીમાં લખવાનું છે. ડ ડ ની માથે ટપકું એટલે કે એક અનુસ્વાર, એને કેમ વંચાય? ડમ. કેમ વંચાય? ડમ. હવે બાળકો ડમ લખાઈ જાય પછી શું આવે? પહેલાં લખાઈ ગયું દરેકને ચાર, હવે શું આવે જુઓ બાળકો. ડ, ડ ની બાજુમાં બે ટપકા એટલે કે જે વિસર્ગ છે એને કેમ વંચાય? ડહ. કેમ વંચાય? ડહ. ડમ પછી ડહ, બરાબર બાળકો? ચલો લખી નાખો દરેક બાળકો. શું લખ્યું છે? ડહ, બરાબર. તો બાળકો તમારી ડ ની લીટી ડ થી ડહ સુધીની અહીં પૂરી થઈ.
હવે તમારે આગળ, બરાબર, એટલે કે તમારે આખી નવી લીટીમાં ઉપરથી જ લખવાનું છે, બરાબર. ડ ડ ની બાજુની લીટીમાં જ ઉપરથી જ લખવાનું છે. તો પહેલા તમારે આ ડ ની લીટી પૂરી થઈ ગઈ બધાને. ચાલો હવે નવી લીટીમાં ઉપરથી લખો. પહેલાં શું આવે બાળકો? ઢ. શું આવે? ઢ. ચાલો લખી નાખો. ઢ. બાળકો, ઢ લખાઈ જાય એટલે ઢ ની નીચેની લીટીમાં લખવાનું છે. જો ઢને કાનો ઢા, ઢ ઉપર, ઢ ની નીચેની લીટીમાં ઢને કાનો ઢા, ઢને કાનો ઢા, ધને કાનો ઢાની નીચેની લીટીમાં ઢને રસવાઈ ઢી. ઢ પછી ઢને કાનો ઢા, ઢાની નીચેની લીટીમાં ઢને રસવાઈ ઢી. ઢને રસવાઈ ઢીની લખાઈ ગયું દરેકને? ચાલો બાળકો, આ ઢને રસવાય ઢી પછી આવે ઢને દીર્ઘાય ઢી. લખી નાખો બાળકો. શું આવે? ઢને રસવાય ઢી પછી આવે ઢને દીર્ઘાય ઢી, બરાબર. ઢને રસવાય ઢી પછી આવે ઢને દીર્ઘાય ઢી. હવે ઢને દીર્ઘાય ઢી પછી શું આવશે બાળકો? જુઓ, ઢને દીર્ઘાય ઢી પછી ઢને રસવાવાળું ઢું. શું આવે બાળકો? ઢને રસવાય વાળું ઢું. હવે બાળકો ચાલો પહેલા લખી નાખો. ઢ, ઢને રસવાય વાળું ઢું, ઢને રસવા વાળું ઢું. ઢૂની નીચેની લીટીમાં ઢ, ઢને દીર્ઘાય વાળું ઢું, ઢને દીર્ઘાય ઢું. ઉપર ઢને રસવાય ઢું, ઢને રસવાય ઢૂની નીચે ઢને દીર્ઘાય ઢું. ઢને દીર્ઘાય ઢૂની પછી શું આવે બાળકો? ચાલો લખાઈ ગયું દરેકને પહેલાં. હવે ઢને દીર્ઘાય ઢૂ પછી ઢને એકમાત્ર ઢે, ઢને એકમાત્ર ઢે. શું આવે? ઢને એકમાત્ર ઢે, ઢને એકમાત્ર ઢે પછી શું આવે? ઢ, ઢને બે માત્ર ઢે, ઢ, ઢને બે માત્ર ઢે, બરાબર. પહેલાં શું લખ્યું તમે? ઢને એકમાત્ર ઢે, એની નીચેની લીટીમાં ઢ, ઢને
બે માત્રા ડે. ચાલ લખી નાખો દરેક બાળકો. બાળકો ધ ને બે માત્રા ઢે. ઢે પછી શું આવે જુઓ. ઢ ઢ ને કાનો ઉપર એક માત્રા ઢો. ઢ ઢ ને કાનો ઉપર એક માત્રા ઢો. શું લખ્યું છે બાળકો? ઢો. ઢ ઢ ને કાનો ઉપર એક માત્રા ઢો. બરાબર બાળકો. હવે ઢો લખાઈ ગયું દરેકને પહેલાં. ચાલો ઢો પછી શું આવે બાળકો? ઢ ઢ ને કાનો ઉપર બે માત્રા ઢો. ઢ ઢ ને કાનો ઉપર બે માત્રા ઢો. બરાબર. ઢ ઢ ને કાનો ઉપર બે માત્રા ઢો. ઢો આવી રીતે લખાય. બરાબર ને બાળકો? હવે ઢ પછી શું આવે બાળકો? જુઓ અહીંયા ધ્યાન. ઢ ઢ ની માથે ઉપર ટપકું છે એને કેમ વંચાય? ઢમ. બરાબર. આ છે એ તમે ઢો લખ્યું એની નીચેની લીટીમાં લખવાનું છે ઢમ. શું લખવાનું છે? ઢમ. હવે બાળકો આ ઢમ લખાય જાય. લખાઈ ગયું દરેકને? ચાલો લખી નાખો, કાંઈ વાંધો નહીં. તો બાળકો ઢમ લખાય જાય. ઢમ પછી શું આવે? તો કે ઢમ પછી આવે ઢહ. શું આવે? ઢહ. ઢ ઢ ની બાજુમાં બે ટપકા એટલે કે વિસર્ગ છે જે, એટલે એને શું વંચાય? ઢહ. ઢમ પછી શું આવે? ઢહ. બરાબર બાળકો. ઢમ પછી આવે ઢહ. લખી નાખો દરેક બાળકો. ચાલો બાળકો ઢહ તમારે દરેકને લખાઈ ગયું છે. તો હવે બાળકો આપણે ફરી એક વાર શું કરવાનું છે? ડિવિઝન કરવાનું છે. બરાબર. ચાલો તમારે બધાને મોટેથી બોલતા જવાનું છે. બરાબર બાળકો. જુઓ બાળકો, પહેલા ડ મોટેથી બોલવાનું છે, આમ સરસ મજાનો અવાજ કાઢીને. ડ ડને કાનો ડા. ડને કાનો ડા. ડ ડને કાનો ડા. ડ ડા. બરાબર. ડાની પછી ડ. ડને રસવાય ડી. ડને કાનો ડા. ડને કાનો ડાની પછી ડને રસવાય ડી. ડને રસવાય ડી. એની પછી ડ ડને દીર્ઘાય ડી. ડ ડને દીર્ઘાય ડી. ડને દીર્ઘાય ડી પછી આવે ડ. ડ ને રસ્વા વાળું ડુ.
ડ ડ ને રસ્વા વાળું ડુ, ડ ને રસ્વા વાળું ડુ, ડ ને રસ્વા વાળું ડુ. પછી આવે ડ, ડ ને દીર્ઘાય વાળું ડુ. મોટેથી બોલજો, ડ ને દીર્ઘા વાળું ડુ. ડ ને એક માત્ર ડે, ડ ને એક માત્ર ડે. ડ ને બે માત્રા ડે, ડ ને બે માત્રા ડે. ડ ને બે માત્રા ડે. ડે પછી આવે ડ ને કાનો, અને ઉપર એક માત્રા ડો. ડ ડ ને કાનો અને ઉપર એક માત્રા ડો. ડ ને કાનો, ઉપર એક માત્રા ડો. એની પછી આવે ડ, ડ ને કાનો, ઉપર બે માત્રા ડો. ડ ડ ને કાનો, ઉપર બે માત્રા ડો. બરાબર. એની પછી આવે ડ, ડ ને માથે ટપકું, એટલે કે ડમ, ડમ, ડમ. પછી ડહ, ડ ડ ની બાજુમાં બે ટપકા જે વિસર્ગ છે એને કેમ વંચાય? ડહ. કેમ વંચાય? ડહ. ડમ પછી ડહ. બરાબર ને બાળકો? હવે પછી શું લખ્યું તું? ઢ. શું લખ્યું તું? ઢ. ઢ ને કાનો ઢા, ઢ ને કાનો ઢા, ઢ ને કાનો ઢા. પછી બોલવાનું છે ઢ ને રસવાય ઢી, ઢ ને રસવાય ઢી, ઢ ને રસવાય ઢી. પછી ઢ, ઢ ને દીર્ઘાય ઢી, ઢ ઢ ને દીર્ઘાય ઢી. એની પછી બોલવાનું છે ઢ, ઢ ને રસવા વાળું ઢુ, ઢ ઢ ને રસવા વાળું ઢુ, ઢ ને રસવા વાળું ઢુ, ઢ ને રસવા વાળું ઢુ. ની પછી આવે ઢ ને દીર્ઘાય વાળું ઢુ, ઢ ઢ ને દીર્ઘાય વાળું ઢુ. શું આવે? ઢ ઢ ને દીર્ઘાય વાળું ઢુ. ઢ ને દીર્ઘાય વાળું ઢુ. બરાબર. એની પછી શું લખ્યું તું બાળકો? ઢ, ઢ ને એક માત્રા ઢે, ઢ ઢ ને એક માત્રા ઢે. ઢે પછી શું લખ્યું તું બાળકો? ઢ, ઢ ને બે માત્રા ઢે, ઢ ઢ ને બે માત્રા ઢે.
તે પછી શું લખ્યું તું બાળકો? જુઓ અહીંયા ધ્યાન, ધ, ધને કાનો, ઉપર એક માત્રા ઢો. ધ, ધને કાનો, ઉપર એક માત્રા ઢો. બરાબર, ઢો. ધોની પછી શું લખ્યું તું બાળકો? અહીંયા ધ્યાન, ઢ, ધને કાનો, ઉપર બે માત્રા ઢો. મોટેથી બોલજો, ઢ, ધને કાનો, ઉપર બે માત્રા ઢો. ધને કાનો, ઉપર બે માત્રા ઢો. બરાબર, એની પછી શું લખ્યું તું બાળકો? ઢો પછી શું આવે? ધ, ધની માથે ઉપર જે ટપકું છે કહેવાય ધમ. શું કહેવાય? ધમ. ધ, ધની માથે ઉપર ટપકું એટલે કે ધમ કહેવાય. શું કહેવાય? ધમ. બરાબર બાળકો, ધમ. શું કહેવાય? ધમ. હવે ધમ પછી તમે બધાએ શું લખ્યું તું બાળકો? જુઓ, ઢ લખ્યું તું ને. હવે મોટેથી બોલવાનું છે. ઢ, ધની બાજુમાં વિસર્ગ છે ને, બે ટપકા છે ને, જે એક ઉપર છે અને એક નીચે છે, તો એને કેમ વંચાય? ઢહ. કેમ વંચાય બાળકો? ઢહ. બરાબર, ધમ પછી શું? ઢહ. મોટેથી બોલો, ઢ. ધની બાજુમાં બે ટપકા જે વિસર્ગ છે એટલે કે ઢહ. બરાબર, ચાલો. તો બાળકો અહીંયા તમારું ઢની લાઈન પૂરી. એકવાર આપણે રિવિઝન પણ કરી લીધું ને બાળકો, અહીંયા અત્યારે આપણે એટલું જ રાખવાનું છે. પણ હવે પછીના લેક્ચરમાં આપણે અણ ફેણ, અણથી બારાક્ષરી ચાલુ કરવાની છે. બરાબર ને બાળકો? તો તમને બધાને ખબર પડી ને કે બારાક્ષરી કઈ રીતે આવે? તો તમે બધા સરસ મજાની હવે તમને ઢ સુધીની બારાક્ષરી તો આવડે જ છે. બરાબર, એકવાર આપણે રિવિઝન પણ કરતા જઈએ છીએ અને પહેલાં શીખીએ પણ છીએ, એટલે તમને બધાને આવડવી જ જોઈએ. બરાબર બાળકો? તો બાળકો, આજે આપણે અહીંયા ઢ સુધીની બારાક્ષરી રાખવાની છે. બરાબર, સમજાણો દરેકને? હવે જ્યારે આપણે પછીના લેક્ચરમાં, ગુજરાતીના નવા લેક્ચરમાં મળશું ને, ત્યારે આપણે અણ, બરાબર, અણથી બારાક્ષરી શરૂ કરવાની છે. બરાબર, તો ત્યારે તમને બધાને સમજાણું ને, ઢ સુધીની બારાક્ષરી ખબર પડી ને. હજી પણ બાળકો જો કોઈને ન સમજાય તો ફરીવાર પૂછી શકો છો. બરાબર, જ્યારે તમારો ગૂગલ મીટનો લેક્ચર આવે છે ત્યારે તમે બધા પૂછી શકો છો. ન સમજાય એ તમને મિસ કહી દેશે. બરાબર બાળકો? ચાલો, દરેક બાળકોને મજા આવી? મને મજા આવ્યો બાળકો. હવે આપણે ફરીવાર ગુજરાતીના લેક્ચરમાં મળશું. તો કાંઈ નવું શીખવાનું છે. બરાબર ને? ચાલો દરેક બાળકોને થેન્ક યુ.
સ્ટે હોમ સ્ટે સેફ બાય બાય.